नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो ने? सरस विद्यार्थी मित्रों, आजे आपणे ज्ञान सेतुनी अंदर विषय गणितमां धोरण 7 नी अंदर आपणे विषय गणितमां जोवानुं छे। अगाउना लेक्चरनी अंदर आपणे प्रकरण 2 नी अंदर पेज नंबर 15 ઉપર આપેલું જે જાતે ગણીએ છે એ આપણે જોઈ ગયા હતા। આજે આપણે એનાથી આગળ છે એ આપણે જોવાનું છે, પણ એ પહેલાં તમે હજુ પણ જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં નીચે લાલ બટન છે ત્યાં સબસ્ક્રાઇબ લખેલું છે, જો લાલ લખેલું હોય તો એના પર ટચ કરી અને એને સબસ્ક્રાઇબ કરી લો, અને બાજુમાં બેલ આઇકન છે એના પર ક્લિક કરી અને ઓલ સિલેક્ટ કરી નાખો જેથી નવા અપલોડ થતા વિડીયો છે એ તમને મળતા રહે। અને જો તમે એક વખત સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો બીજી વખત કરવાની જરૂર નથી। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જો ગમે તો એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે શરૂ કરીએ પેજ નંબર 16 ઉપર આપેલ જાતે ગણીએ 6, બરાબર। મેં એને નંબર આપ્યા છે જાતે ગણીએ 1 2 3 4 5 એમ, બરાબર। એમાં હું ઘાત અહીંયા નંબર છે 6 નંબર। 6 નંબરની અંદર એવું છે કે પ્રશ્ન પહેલો છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો। પ્રશ્ન 1 કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે શોધવાનો છે। એનો પહેલો દાખલો જોઈએ કે 4 × 6 + 2, દરેક દાખલા આ રીતે જ ગણવાના છે। સમજાવું તમને કેવી રીતે, અહીંયા વિભાજન છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવાનું છે, એટલે કે 4નો ગુણાકાર 6 સાથે કરીશું તો એના પછીનું સ્ટેપ છે 4 × 6 + 4 × 2। તમારે અહીં 6 અને 2નો સરવાળો કરવાનો નથી, ધ્યાન રાખજો, કારણ કે આપણને એને વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો કીધો છે એટલા માટે આપણે એનો સીધો સરવાળો નથી કરી શકતા, બરાબર। 6 × 4 કરીએ એટલે કેટલા થશે 24, અને 4 × 2 = 8। હવે 24 અને 8 કેટલા થશે 32 થશે, એટલે આ રીતે દાખલો ગણવાનો છે। એવો જ દાખલો આપણે બીજો જોઈએ કે 5 × 3 + 8। હવે અહીંયા સમજો કે 3 + 8 એટલે કે 3 + 8નો સરવાળો નથી કરવાનો, આપણે અહીંયા વિભાજન કરવાનું છે, એટલે કે 5 × 3 + 5નો ગુણાકાર 8 સાથે 5 × 8 શું થશે 5 × 3 = 15 + 8 = 40। 15 અને 40નો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે 55 થશે। એ જ રીતે ત્રીજો દાખલો છે એ પણ આપણે સમજી લઈએ, 9 × 4 + 7, તો આની અંદર પણ આપણે 9નો ગુણાકાર 4 સાથે 9 × 4 + 9 × 7, ચલો શું થશે 9 × 4 એટલે 9 × 4 = 36, બરાબર, + 9 = 63, બરાબર। હવે 36 અને 63નો સરવાળો કરે 6 અને 3 = 9, 6 અને 3 = 9, એટલે કે 99 જવાબ આવશે। ચોથો દાખલો છે તમારી જાતે ગણવાનો છે, અહીંયા રકમ હું લખી દઉં છું, જેના જોડે બુક નથી એ, પણ જેના જોડે બુક છે જ્ઞાન સેતુની એ તો અંદર ચોપડીમાં આપેલો જ છે, તમારે આ બધા દાખલાઓ છે એ એક બુકની અંદર લખવાના છે અને તમારે શિક્ષકને એમાં સહી કરાવવાની છે। તો અહીંયા ચોથો દાખલો છે તમારે જાતે હવે પ્રયત્ન કરજો કે 8 × 8 + 9, બરાબર ને, આની જેમ જ ગણવાનો છે કે 10નો ગુણાકાર 8 + 10નો ગુણાકાર 9 સાથે જવાબ તમે જાતે મેળવી શકશો। એ જ રીતે પ્રશ્ન 2 આપણે જોઈએ, પ્રશ્ન 2માં પણ એમ જ કીધું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને શોધો। એમાં પહેલો દાખલો આપણે જોઈએ કે 12 × 25, ચલો અહીંયા તમે જોશો તો અહીંયા જે વિભાજન આપ્યું છે એ અલગ છે, અહીંયા આપણે 12 × 25 સીધા આપ્યા છે, તો અહીંયા શું કરીશું આપણે, તો સીધી વસ્તુ છે કે 25 છે એને તમે 20 + 5 પણ લખી શકો અને 12 છે એને 10 + 2 પણ લખી શકો છો, પણ આપણે અહીંયા 12 છે એને ગુણ્યા અહીંયા 25 છે તો આપણે 20 + 5 આપણે કરી દઈએ, કારણ કે આનું વિભાજન કરવાનું છે, કારણ કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે। હવે આપણે 12 × 20 + 12 × 5, 12 × 20 એટલે 12 × 2 = 24, 240 + 12 = 60, ચલો 240 અને 60 આપણે કરીશું તો કેટલા મળશે આપણને 300। તો આ એની પદ્ધતિ છે, તો આપણે કોઈપણ જે સંખ્યા છે એને નજીકમાં સંખ્યા 0ની નજીકમાં એટલે કે 25 હોય તો 20 + 5 કરો
બરાબર 12 હોય તો 10 વત્તા 2 કરો એટલે આમાં બીજી રીત પણ તમે કરી શકો 10 વત્તા 2 લઈ અને પણ ગણતરી કરી શકો છો. એના પછીનો દાખલો છે એ આપણે જોઈએ. બીજો દાખલો 49 × 58. ચલો આની અંદર શું કરીશું તો સરળ પડે એવું કરવાનું છે કે 58 છે એ કોની નજીક થશે, 60ની નજીક થશે કે 50ની નજીક થશે? તો 60ની નજીક થશે. તો આપણે 60ની નજીક થશે તો એ આપણે દાખલો લઈશું. અથવા તો 49 છે એને પણ આપણે વિભાજન કરી શકીએ. 49 કોની નજીક થશે? 50ની નજીક થાય એટલે 50 − 1 તમે લખી શકો છો. અને 58 છે ત્યાં તમે 60 − 2 લખી શકો છો. એટલે કે હું આ રીતે લખીશ 49 × 60 − 2 એટલે કે મેં આનું વિભાજન કર્યું માઇનસમાં. હવે આપણે વિભાજનના ગુણધર્મો પ્રમાણે 49 × 60 અહીંયા માઇનસ છે માટે −49 × 2. ચલો 49 × 60 આપણે ગુણાકાર કરવો છે તો 10 મૂકી દેવાની. 9 × 54 = 5, 6 × 24 = 5, 29. બરાબર એટલે 60 વડે ગુણાકાર કરો એટલે આપણને આ મળે. બરાબર 9 × 54 = 5, 6 × 24 = 5, 29 ને 10 −49 × 2 કરો એટલે કેટલા મળશે આપણને? 98. 9 × 2 = 8, 16 + 1 4 × 2 = 8, 9. 2940 માંથી 98 બાદ કરો, 10 માંથી 8 જાય તો 2, બાદબાકી ન આવડે તો તમારે આડી કરવાની છે. તો અહીંયા 10 માંથી 8 જાય તો 2, અહીંયા 3 વધે. બરાબર હવે 3 માંથી 9 ન જાય તો શું કરવું પડે? 10 કો લેવો પડે તો 13. 13 માંથી 9 જાય તો કેટલા વધે? 4. અને અહીંયા આપણે વધશે 8 અને અહીંયા 2 એટલે 2842 છે આપણને જવાબ મળે છે. તો આ રીતે બીજો દાખલો ગણવાનો છે. ત્રીજી રકમ તમને લખી દઉં છું, તમે જાતે પ્રયત્ન કરજો. બરાબર કે 27 + 13 કેવી રીતે ગણીશું? તો 13 છે એની જગ્યાએ 10 + 3 કરી દેવાના છે એટલે 27 × 10 + 27 × 3 આપણે કરીને કરવાનો છે. આ જે મેં શીખવાડ્યો છે એ પ્રમાણે. ચોથો દાખલો થોડોક જુદો છે એ આપણે જોઈ લઈએ. બરાબર ત્રીજો છે એ જાતે ગણવું, કારણ કે થોડું ઘણું તમારે જાતે પણ પ્રયત્ન કરવો પડશે તો જ તમને આવડશે. સીધા ઉતારા કરવાથી આવડશે નહીં, અહીંયા સમજવાના છે, સીધા ઉતારા કરવાના નથી. ચોથો જોઈએ 56 × 71 + 29 × 56. ચલો આની અંદર શું થશે? હવે અહીંયા સમજવાનું છે કે અહીંયા તમને ગુણાકાર આ જે રીત છે આપણે આપેલી છે તો આ બંનેમાંથી સરખું કયું છે? તો 56. તો 56 આપણે સામાન્ય કાઢી લઈએ, 56 સામાન્ય કાઢી લીધા એટલે અંદર શું વધશે? 71 + 29. તો 71 + 29. ચલો 56 × 71 ને 29 નો સરવાળો કરો એટલે કેટલા થઈ જશે? 100. બરાબર એટલે એને × 100, 56 × 100 કરો એટલે 5600 આપણને જવાબ મળે છે. એટલે આ રીતે આપણે જે દાખલાઓ છે જાતે ગણીએ 6ના ગણવાના છે. પ્રશ્ન ત્રીજો છે, બરાબર એ રકમ છે આપણે અહીંયા તમને લખું છું. બરાબર એ પણ જોઈ લઈએ. જે પ્રશ્ન ત્રીજો છે મેં ચોથો ગણાવ્યો એના જેવો જ છે. બરાબર સરળ બનાવો 118 × 36 + 118 × 64. ચલો તો આ સરળ બનાવવા માટે બંનેમાં જે સરખા છે એને સામાન્ય કાઢવાના છે. તો 118 સામાન્ય કાઢી લો ગુણ્યા અંદર શું વધશે? 36 + 64. હવે 118 × 36 + 64 એટલે કેટલા થશે? 100. હવે એની પાછળ 2 મીંડા મૂકી દો, 118ની પાછળ 2 મીંડા એટલે 11800 છે એ ત્રીજાનો જવાબ આવે છે. એટલે કે આ જે છે એ વિભાજનનો ગુણધર્મ છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન છે. ત્યાર પછી પાછળ તમે 17 નંબર પેજ જોશો તો સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ ઘટક આપણને કીધો છે. તો અગાઉ પણ આપણે જોઈ ગયા કે સરવાળા અને ગુણાકારનો તટસ્થ ઘટક કયો. તો આપણે સરવાળા માટે જોઈએ તો સરવાળા માટે તટસ્થ ઘટક 0 થશે, કારણ કે કોઈપણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો જવાબ આપણને સંખ્યા પોતે જ મળે છે. એટલા માટે એનો તટસ્થ ઘટક આપણે કહેવાય છે. બીજો ગુણાકારનો તટસ્થ ઘટક કયો? તો ગુણાકારનો તટસ્થ ઘટક છે એ 1 આવશે, કારણ કે કોઈપણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા પોતે જ મળે છે. આ ઘટક જે તટસ્થ ઘટકો છે એ ખાસ યાદ રાખજો.
સરવાળા માટે ઝીરો છે તટસ્થ અને ગુણાકાર માટે એક છે એ તટસ્થ મળે છે એની સમજૂતી એ તમને આપેલી છે ત્યાર પછી અહીંયા તમને પેજ નંબર 17 ઉપર જે સમજૂતી આપી છે એ તમને અહીંયા પેજ નંબર 18 ઉપર જે કોઠો આપ્યો છે એ સાથોસાથ સમજૂતીઓ લેતો જાઉં છું તમારે કોઠો કેવી રીતે પૂર્ણ કરવાનો છે એ આપણે જોઈએ તો એ કોઠાની આધારે જ આપણે જોઈએ તો પેજ નંબર 18 છે એના ઉપર કોઠો છે પ્રવૃત્તિ કે કઈ સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકાય તે હા કે ના લખી કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા રેખા સ્વરૂપે તો રેખા એટલે એક સળંગ સ્વરૂપે બરાબર ટપકાઓ આપણે ગોઠવવાના છે લંબચોરસ સ્વરૂપે ત્રિકોણ સ્વરૂપે અને ચોરસ સ્વરૂપે તો આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય બધાને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય બરાબર એક અપવાદ છે બેથી શરૂ કરીએ જો બે બિંદુ હોય તો આ બેને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે જુઓ ત્રણ હોય તો ત્રણને પણ રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે ચાર હોય તો ચારને પણ આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે પાંચ હોય તો પાંચને પણ રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય બરાબર તો અહીંયા 15 સુધી આપી છે તો 15એ 15માં પહેલામાં શું આવશે રેખા સ્વરૂપે દર્શાવી શકાય તો બધામાં હા આવશે કારણ કે બધાને આપણે રેખા સ્વરૂપે દર્શાવી શકાય છે એટલા માટે આપણે હા લખીએ છીએ બીજો છે એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ લંબચોરસ સ્વરૂપે કઈ કઈ સંખ્યા દર્શાવી શકાય હવે લંબચોરસ સ્વરૂપે ચલો બે સંખ્યા છે ને લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય બે બિંદુ હોય ને ના દર્શાવી શકાય ત્રણ હોય એને પણ દર્શાવી શકાતી નથી ચાર હોય એને તમે એમ થાય કે ચાર આપણે દર્શાવાય પણ ચાર છે એ સરખા અંતરે હોવા જોઈએ ચારે ચાર બિંદુ તો ચારને આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાતા નથી આ સમજો અંતર વધારે નથી રાખવાનું દરેક બિંદુ વચ્ચે અંતર સરખું હોવું જોઈએ તો એને આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાતા નથી ઘણા વિદ્યાર્થીઓ હા લખે છે તો ચારને આપણે લંબચોરસ નહીં પણ ચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે એ આપણે પછી જોઈએ બરાબર પછી પાંચ હોય તો એ પણ આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાતા નથી છ છે એને દર્શાવી શકાય તો તમે જુઓ છને આ રીતે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય ત્રણ બરાબર ને આ શું થઈ ગયો આકાર તમે જોઈ શકો છો અહીંયા આકાર દોરું તો કેવો લાગે છે લંબચોરસ દેખાય છે તમને જુઓ બરાબર એટલે છ બિંદુ છે એને લંબચોરસ સ્વરૂપે દેખાય એટલે છમાં લંબચોરસની બીજી લાઇનમાં છમાં હા લખવાનું છે સાત હોય તો નથી દર્શાવી શકાતા આઠ હોય તો આપણે દર્શાવી શકાય તો આપણે જોઈએ તો આઠ છે તો આપણે એક બે ત્રણ ચાર તો અહીંયા આઠ છે એને આપણે દર્શાવી શકાય છે જુઓ તો આ રીતે આઠને પણ દર્શાવી શકાય તો આઠને હા લખીશું પછી નવ છે એને તો નવને લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય તો નથી દર્શાવી શકાતા કારણ કે નવ બિંદુઓ છે એને આપણે બે લાઇનમાં ઊભી કે આડી ગોઠવી શકતા નથી પછી દસ તો દસને ગોઠવી શકાય છે આપણે એક બે ત્રણ ચાર અને પાંચ તો નીચે પણ એક બે ત્રણ ચાર અને પાંચ તો આને દર્શાવી શકાય છે તો એમાં શું લખીશું હા લખીશું બરાબર પછી અગિયારને આપણે અગિયારમું બિંદુ દર્શાવો તો આપણે એને નથી દર્શાવી શકતા એટલે દસમાં હા લખવાનું છે અગિયારમાં ના લખવાનું છે લંબચોરસમાં બાર છે એને દર્શાવી શકાય તો ગુલે છે છ છ નીચે ને છ ઉપર તો હા લખવાનું છે તેરને નથી દર્શાવી શકાય ચૌદને દર્શાવી શકાય સાત તમે ગોઠવી શકો આ રીતે સાત ગોઠવી શકો તો લંબચોરસ થઈ શકે એટલે કે આપણે છથી શરૂ કરી છને દર્શાવી શકાય છ બિંદુ દર્શાવી શકાય આઠ દર્શાવી શકાય દસ દર્શાવી શકાય બાર ચૌદ સોળ એટલે બે બે હવે લેતા જવાના તો એને આપણે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે ત્રિકોણ સ્વરૂપે હવે આપણે ત્રિકોણ સ્વરૂપે જોઈએ તો ત્રિકોણ સ્વરૂપે કઈ કઈ સંખ્યાને દર્શાવી શકાય તો બે છે એને દર્શાવી શકાતી નથી તો બેમાં આપણે ના લખીશું ત્રણ તો તમે જોઈ શકો છો કે બે નીચે બિંદુ અને એક ઉપર તો આને આપણે દર્શાવી શકાય છે જો ત્રણ બિંદુને ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકાય તો ત્રણમાં શું લખીશું હા લખીશું પછી ચારને દર્શાવી શકાય છે તો નહીં દર્શાવી શકાય પાંચને એને પણ નહીં દર્શાવી શકાય છ છે એને તો દર્શાવી શકશું કેવી રીતે તો અહીંયા એક બે અને ત્રણ બિંદુ લઈ લઈએ બે અને એક તો આ તમે જોઈ શકો છો કે છ બિંદુ થઈ ગયા ત્રણને બે પાંચને એક છ હવે નીચે આપણે વધારી દઈએ એક બિંદુ એક બે ત્રણ ચાર તો ઉપર કેટલા આવશે એક બે ત્રણ એક બે અને એક
तो आ केटला बिंदु थई गया, एक बे त्रण चार पांच छ सात आठ नौ ने दस। हवे दस में हा आवशे त्रिकोण में, बीजा एक में नहीं आवे, पछी आगळना में नहीं आवे, नौ के पछी आठ के सात के छ, बराबर छ तो ये आवी गया, एटले छ थी सीधा केटला आवशे दस। एक बे त्रण, तमे बिंदु जोई शको छो, एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। हवे नीचे एक वधारी दईए तो आपणे एक बे त्रण चार अने पांच, तो अहीं केटला आवशे चार, अहीं केटला आवशे त्रण, पछी बे अने एक, केटला बिंदु थया, तो पांच ने चार नौ ने त्रण बार ने बे चौद ने एक पंदर। हवे पंदर में आवशे त्रिकोण, कयामां त्रिकोण रची शकाय, तो पंदर में त्रिकोण रची शकाय, तो पंदर में आपणे सीधा हा लखीशुं, बराबर। पछी केटलामां आवे तो ए तमे छ करीने गणतरी करी शको छो, बराबर। तो आ त्रिकोण स्वरूपे, चौरस स्वरूपे, बराबर। तो त्रिकोण स्वरूपे कई कई संख्या, तो त्रण पछी छ पछी दस पछी पंदर। तो तमे अहींया कोई गुणधर्म लागू पड़े, जो त्रण में त्रण उमेर छ, हवे त्रण में एक उमेर चार थवाना, तो छ में चार उमेर दस, चार में एक उमेर पांच, दस ने पांच पंदर, पांच में एक उमेर छ, पंदर ने छ एकवीस, हवे एकवीस में आवशे, बराबर। प्रयत्न करी जोजो। एज रीते चौरस स्वरूपे, बराबर। तो चौरस स्वरूपे कई कई संख्याओने दर्शाई शकाय ए आपणे जोईए। तो चौरस स्वरूपे तो पहला तो बे ने तो न दर्शाई शकाय, त्रण ने न दर्शाई शकाय, चार ने दर्शाई शकाय, बराबर। जो चार बिंदुओ छे एने आपणे चौरस स्वरूपे दर्शाई शकाय छे। पछी पांच ने दर्शाई शकाशे नहीं, छ ने नहीं, सात ने, पछी आठ ने दर्शाई शकाय, तमे आठ ने दर्शाव तो चार ऊपर ने चार नीचे, तो लंबचौरस थाय, बीजी कोई रीते गोठवी शकता नथी। पछी नौ आवे तो नौ ने तमे दर्शाई शकशो, जो एक बे त्रण, अहींया पण एक बे त्रण, अहींया पण एक बे ने त्रण, त्रण तरी नौ, नौ होय तो एने आपणे चौरस स्वरूपे दर्शाई शकाय छे। नौ पछी दस नहीं आवे, अग्यार नहीं आवे, बराबर। पछी एक संख्या लगभग हूँ मानुं त्यादी चौरस में नौ पछी छेक घणी આગળ આવે, પંદર સુધીની નથી આવતી, બરાબર। તમે સોળ છે એ આપણે જોઈએ તો સોળને આવશે, બરાબર, કારણ કે ચાર ચાર આપણે ગોઠવવાના છે, એક બે ત્રણ ચાર, ચાર આપણે ગોઠવવાના। તો હવે સીધી કઈ સંખ્યા આવશે, સોળ। તો અહીંયા ચાર બિંદુ પછી નવ બિંદુ અને સોળ બિંદુમાં ચોરસ જોવા મળે છે। તો આ રીતે તમારે આ જે બિંદુઓ લખ્યા એમાં તમારે હા લખી દેવાનું છે, બાકીનામાં અમુક જે આવે એમાં ના લખવાનું છે। હું અહીંયા છેલ્લે કોઠો પણ તમને અહીંયા મૂકું છું, કોઠામાં પણ તમે જોઈ શકો છો કે કયામાં આપણને ચોરસ, લંબચોરસ અને કેટલા બિંદુઓથી રચી શકાય છે એ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। તો આ રીતે તમારે આ જાતે ગણીએ જે આપણે શીખ્યા છ, અને આ જે બિંદુઓને પૂર્ણ સંખ્યા કહેવાય ને, કે બિંદુઓને કયા સ્વરૂપે દર્શાવી શકાય છે એનો આપણે અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાતે ગણીએ સાત જોઈએ। તો જાતે ગણીએ સાતની અંદર પણ આપણે જે અગાઉ ભણી ગયા જે નિયમો, એ નિયમનો જ આપણે ઉપયોગ કરવાનો છે। પ્રશ્ન પહેલો છે, પ્રશ્ન પહેલામાં એવું છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરવાનો છે, એના હું તમને અમુક દાખલા ગણાવીશ, બાકીના જાતે પ્રયત્ન કરજો। કે ચાર ગુણ્યા એકસો છત્રીસ ગુણ્યા પચીસ, અહીંયા સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવવાની છે, તો કેવી રીતે ગોઠવીશું? તો આપણે એવી રીતે ગોઠવવાની કે જેથી ઝીરો આવે, તો અહીંયા પચીસ અને ચારનો ગુણાકાર કરવો પડે, તો આપણે પહેલાં એ ગોઠવી દેવાનું કે ચાર ગુણ્યા પચીસ અને એને ગુણ્યા એકસો છત્રીસ। ચલો ચાર ગુણ્યા પચીસ એટલે કેટલા થવાના, સો, સો ગુણ્યા એકસો છત્રીસ, હવે સોનો એકસો છત્રીસ સાથે ગુણાકાર કરો એટલે એકસો છત્રીસની પાછળ બે મીંડા એટલે કે તેર હજાર છસો। એ જ રીતે બીજો દાખલો છે એ તમને સમજૂતી આપી દઉં, એકસો પચીસ ગુણ્યા એકસો ઓગણત્રીસ ગુણ્યા આઠ, શું કરીશું? તો સ્ટેપ તમને ગૂંથીને આપું છું, બાકી તમે ગણજો પછી। એકસો પચીસ ગુણ્યા આઠનો ગુણાકાર કરી દેવાનો આપણે, તો એકસો પચીસ ગુણ્યા આઠ અને એને ગુણ્યા એકસો ઓગણત્રીસ, શું થશે બોલો? એકસો પચીસ ગુણ્યા આઠ એટલે એક હજાર અને એને ગુણ્યા એકસો ઓગણત્રીસ, એકસો ઓગણત્રીસની પાછળ ત્રણ મીંડા મૂકી દેવાના એટલે કે એક લાખ ઓગણત્રીસ હજાર જવાબ મળશે। ત્રીજો છે એ તમે જાતે પ્રયત્ન કરજો, બરાબર। ત્રીજો રકમ અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેના જોડે બુક છે તો બુકમાં છે જ, કેવી રીતે કરવું એ પણ તમને સમજાવી દઈશ। પચાસ ગુણ્યા બે અને એને ગુણ્યા
1346 આ તો સાવી જે છે આ બેનો ગુણાકાર કરીએ અને 1346 સાથે ગુણાકાર કરી દેવાનો કારણ કે 100 આવશે બરાબર એટલે પાછળ બે મીંડા લખવાના રહેશે તો આ પ્રમાણે તમારે ગણતરી કરજો ચોથો જોઈએ આપણે તો ચોથાની રકમ છે 8 × 30 × 125 × 17 તો અહીં આપણે જેનો ગુણાકાર સરળ પડે એવું જૂથ બનાવવાનું છે તમે 125 અને 30નો જૂથ નહીં બનાવી શકો પણ 8 અને 125નું જૂથ બનાવવાનું તો 125 × 8 = 30 × 17 તો 125 × 8 એટલે કેટલા થશે 1000 એ તો આપણને ખ્યાલ જ છે હવે યાદ રહી જવું જોઈએ આપણને કે 125 × 8 કરો એટલે 1000 એને ગુણ્યા 30 × 17 તો 17 × 51 અને પાછળ એક મીંડું એટલે 510 બરાબર ને અહીંયા ગુણાકાર કરીએ આપણે 17 × 51 થશે અને એક મીંડું મૂકી દો એટલે 510 1000માં 510 ઉમેરી દો એટલે 1510 તો આનો જે ગુણાકાર છે એ આપણને 1510 મળશે બરાબર ને તો આ રીતે તમે સોરી હા બરાબર 17 × 51 510 જ થશે અને 1000 અને એની પાછળ 3 મીંડા મૂકવાના સોરી 510ની પાછળ કેટલા મીંડા મૂકવાના છે 3 એટલે 1, 2 અને 3 મીંડા મૂકવાના 510 તો ખરા જ સોરી સરવાળો નથી ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે એટલે 1000 × 510 એટલે 510ની પાછળ 3 મીંડા બરાબર એટલે કે 5,10,000 આપણને જવાબ મળશે આગળનો જવાબ નથી મળતો ધ્યાન રાખજો એ ગુણાકાર આપણે કરવાનો છે તો આ રીતે દાખલો ગણી શકાય છે એવી જ રીતે પ્રશ્ન 2 છે એ પણ જોઈએ આપણે તો પ્રશ્ન 2નો પહેલો દાખલો આપણે ગણીએ કે 186 × 27 + 186 × 3 આવા દાખલા આપણે શીખી ગયા અહીંયા આ બંને ને આ બંને જે વત્તાથી જુદા જુદા પડે છે તો બંનેમાં જે સરખું છે એને સામાન્ય કાઢી લો તો 186 સામાન્ય કાઢી લો બરાબર ગુણ્યા 27 અને 3 વધે તો 27 + 3 હવે 186 × 27 + 3 કેટલા થવાના 30 થશે તો આપણે અહીંયા 30 લખીશું હવે આનો ગુણાકાર પહેલાં 3 સાથે કરી દો 6 × 3 = 18 આંઠડો વધી 1 8 × 3 = 24 ને 1 = 25 + 2 3 × 1 = 3 3 × 2 = 5 અને પાછળ એક મીંડું એટલે કે 5580 આપણને જવાબ મળે છે એવો એક બીજો દાખલો છે એ આપણે ગણી લઈએ બરાબર તો બીજા દાખલામાં તમને વચ્ચે શું આપેલું છે બાદબાકી આપેલી છે શું આપ્યું છે બાદબાકી તો જોઈ લઈએ બીજો દાખલો 18625 × 239 - 18625 × 39 ચલો અહીંયા બંનેમાં તમે જોઈ શકો છો શું સરખું છે તો 18625 તો આપણે 18625ને સામાન્ય કાઢી લઈશું ગુણ્યા 239 વચ્ચે માઇનસ છે એટલે માઇનસ અને 39 બાદ કરવાના છે તો 18625 × 239 માંથી 39 બાદ કરો એટલે કેટલા વધે 200 હવે શું કરવાનું છે પહેલાં આનો ગુણાકાર 2 સાથે કરી નાખો અને પછી પાછળ 2 મીંડા મૂકી દેવાના છે તો 5 × 10 = 0 + 1 + 2 = 4 + 5 6 × 12 = 1 8 × 16 = 17 + 1 + 2 = 3 + 5 = 2 બરાબર એટલે કે 3,72,37,25,000 આપણને મળે કેટલા મળે આ રીતે તો એ જ પ્રમાણે ત્રીજો દાખલો છે એની રકમ અહીંયા લખું છું બરાબર ત્રીજો અને ચોથો તમે જાતે પ્રયત્ન કરજો 4326 × 39 + 61 × 4326 બરાબર તો આની અંદર તમારે 4326 સામાન્ય કાઢી લેવાના છે બાકીના બેનો શું કરશો સરવાળો એટલે 100 થશે એટલે આની પાછળ 2 મીંડા લગાડવાના રહેશે આ પ્રમાણે આપણે ગણતરી કરજો અહીંયા બાદ બાકી છે અહીંયા સરવાળો થશે ચોથો દાખલો છે એ થોડોક વિશિષ્ટ પ્રકારનો છે બરાબર જેની ગણતરી તમારે કરવી પડશે બરાબર બધાનો ગુણાકાર કરીને જ જવાબ લાવવો પડશે 5 × 242 + 428 + 25 તો અહીંયા તમારે આમાંથી કંઈ પણ સામાન્ય નથી નીકળતો વિદ્યાર્થી મિત્રો તો તમારે બધાનો ગુણાકાર કરીને પછી સરવાળો કરવાનો રહેશે તમે જાતે કરી શકશો ત્રીજો પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ
પ્રશ્ન ત્રણ કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરવાનો છે. હવે સીધા ગુણાકાર નથી કરવાના, આપણે યોગ્ય ગુણધર્મ શબ્દ વાપર્યો હોય ત્યારે આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. સીધા દાખલા આપણે ગુણાકાર કરી શકતા નથી. તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે, પ્રશ્ન ત્રણનો પહેલો, 348 ગુણ્યા 104. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીધો ગુણાકાર નથી કરવાનો કે 348 ગુણ્યા 104 કરી નાખીને જવાબ આવી જાય, એમ નથી કરવાનું. શું કરીશું? તો 348 આ 104 છે એનું વિભાજન કરીશું, 100 વત્તા 4, બરાબર. એટલે 348 ગુણ્યા 100 વત્તા 348 ગુણ્યા 4. હવે 100 સાથે ગુણાકાર કરો એટલે કેટલા આવશે? પાછળ બે મિંડે જ મૂકવાના રહે 348ની, વત્તા આનો ગુણાકાર છે 8 ચોક 32નો બગડો વધી 3, 4 ચોક 16 ને 3 19 વધી 1, 4 તરી 12 ને 1 13. હવે આનો સરવાળો કરવાનો છે, તો 0 વત્તા 2 એટલે 2, 0 વત્તા 9 એટલે 9, 8 વત્તા 3 એટલે 11 વધી 1, 4 ને 1 5, 5 ને 1 6, 3 ના 3 એટલે કે 36192. આપણે આ રીતે દાખલો ગણવાનો છે. 693માં પણ તમને સમજૂતી આપી દઉં કેવી રીતે કરવાનો છે, એ તમે જાતે પ્રયત્ન કરજો. 693 ગુણ્યા 102. તો આની અંદર તમારે એક સ્ટેપ લખી દઉં છું, 693 ગુણ્યા 100 વત્તા 2. હવે આ સ્ટેપ આવશે તમારે, જો આ સ્ટેપ મેં કરી દીધું છે. હવે તમારે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે કરી અને બંનેનો શું કરશો? સરવાળો કરી દેવાનો છે. આટલું તમે જાતે શીખો અને પ્રયત્ન કરજો, બરાબર. ત્રીજો છે એમાં પણ તમને સમજૂતી આપી દઉં કે કેમ કરવાનું છે. એમાં 1005 ગુણ્યા 139. હવે 1005 આપ્યા છે તો આપણે 1005ના જ ભાગ પાડી દેવાના, બરાબર. તો 1000 વત્તા 5 અને એને ગુણ્યા 139. હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો તમે? 139નો ગુણાકાર 1000 સાથે, 139નો ગુણાકાર 5 સાથે. અહીંયા એક સ્ટેપ પણ લખી દઉં, બાકી તમે જાતે હવે કરજો પછી. 1000 ગુણ્યા 139, બરાબર, વત્તા 139 ગુણ્યા 5. હવે તમારે જાતે કરવાનું, આનો ગુણાકાર પાછા 3 મિનિટના મૂકી દેવાના, આનો ગુણાકાર કરીને બંનેનો સરવાળો કરી દેજો. તો આ રીતે ત્રીજો દાખલો છે તમે જાતે પૂર્ણ કરજો. ચોથો દાખલો પણ તમને રીત આપી દઉં છું, બરાબર. 176 ગુણ્યા 1008. આગળ દાખલો જાતે ગણવો. ઘણા વિદ્યાર્થીઓ છે આમનામ મૂકી દેશે, જે ઉતારો કરશે ને બધા આમનામ મૂકી દેશે. ભાઈ ઉતારો ન કરતા જાતે આગળ પાછો સ્ટેપ લખજો, નહીતર ખોટું પડશે, બરાબર. હવે 176 ગુણ્યા 1008 છે તો સીધો આપણે આની જેમ જ 176 ગુણ્યા 1000 વત્તા 8, કારણ કે 1000 ને 1000 વત્તા 8 આપણે લખી શકાય. તો 176 ગુણ્યા 1000, બરાબર. આને આ દાખલાની આ રીતે ગણતરી કરીએ આપણે, એ જ રીતે અહીંયા પણ 176 ગુણ્યા 8. હવે આને આના પછીનું સ્ટેપ કયું આવશે? તો આના જેવું જ આવશે, 176ની પાછળ 3 મીંડા. હવે 176 ગુણ્યા 8, અહીંયા 139 ગુણ્યા 5 કરવાના. આગળનું સ્ટેપ લખજો, અહીંયા 8 વડે ગુણાકાર કરો એટલે 8 6 48નો 8 વડે 4, 8 7 56 56 ને 4 60 વધી 6, 8 1 8 8 ને 6 14. હવે આપણે આનો સરવાળો કરો તો 0 વત્તા 8 એટલે 8, 0 વત્તા 0, 0 વત્તા 4, 6 વત્તા 1 એટલે 7, અને 17 તો છે જ, બરાબર. એટલે આ રીતે આપણને 177408 આપણને જવાબ મળે છે. તો આ રીતે દાખલાઓ તમે ગણજો. જોડકા છે એમાં તમારે કયો ગુણધર્મ છે એ જોવાનું છે. તો પહેલું આપણે જોઈએ તો પહેલાંની અંદર તમે જોશો તો 225 ગુણ્યા 127, બરાબર 235 ગુણ્યા 7 વત્તા 20 વત્તા 100 આપણને આપેલા છે, બરાબર. તો અહીંયા કયો ગુણધર્મ લાગુ પડ્યો? તો ગુણાકારનું સરવાળા પર વિભાજન છે, બરાબર. એટલે ડી આવશે પહેલાંમાં. બીજું છે 4 ગુણ્યા 68 ગુણ્યા 25, 4 ગુણ્યા 25 ગુણ્યા 68, ક્રમ બદલાય છે એટલે ક્રમનો ગુણધર્મ આવશે ગુણાકારનો, એટલે એ આવશે. ત્રીજો છે 78 વત્તા 2168 વત્તા 22, 78 વત્તા 22 એટલે કે સરવાળાનો ક્રમ બદલાય છે એટલે કે સરવાળાના ક્રમનો ગુણધર્મ છે એ લખી શકીએ આપણે, જે ઈ આપેલો છે ઈ. અને ચોથો છે 0 વત્તા 149 બરાબર 149, સરવાળા માટેનો તટસ્થ ઘટક છે.
तो ए तमने आपसे सी छे ए आवशे अने पांचमा में तमे जोशो तो 69 गुण्या 1 एटले के एमा तमारे गुणाकारना तटस्थ संख्यानो गुणधर्म छे एटले के एमा तमे लखशो बी आवशे एनी अंदर बराबर। एक छेल्लो दाखलो जे आपणे गणतरी करवानी छे आ बधुं नोटबुक में तमारे लखी लेवानुं छे बराबर। आ बधुं जे एक पाकीबुक में लखजो विद्यार्थी मित्रों अने तमारा शिक्षकनी सही करावजो बराबर। प्रश्न 5 जोईए आपणे। एक होस्टेल में दररोजना भोजन माटे 35 रुपया अने दूध माटे 4 रुपया। भोजन माटे 35 आपड़ा लखी लो, भोजन माटे 35 रुपया, दूध माटे 4 रुपया बराबर। 4 रुपया लेवामां आवे छे। जो एक विद्यार्थी 7 दिवस रहे तो एने भोजन माटे कुल केटलो खर्च करवो पड़े? 7 दिवस रहे छे तो पहला एक दिवसनो खर्च शोधीए। तो एक दिवसनो खर्च, तो एक दिवसनो खर्च बराबर शुं थशे? भोजन माटे 35 रुपया अने दूध माटे 4 रुपया, तो एक दिवसनो खर्च 39 रुपया थयो। तो 7 दिवसनो खर्च केटलो थशे? तो 7 दिवसनो खर्च શું કરીશું આપણે? 7 દિવસનો ખર્ચ છે તો 7ને આપણે 1 દિવસના ખર્ચ વડે ગુણાકાર કરીશું એટલે કે 39 ગુણ્યા 7, કારણ કે 1 દિવસનો આપણે 35 વત્તા 4 એટલે 39 રૂપિયા છે। 7 દિવસનો કુલ ખર્ચ કેટલો થશે? તો 39 ગુણ્યા 7 9 સત્તા 63 નો તગડો વધી 6 7 તરી 21 ને 6 27 એટલે કે 273 રૂપિયા ખર્ચ થાય। તો આપણે જવાબ લખી શકીએ કે 7 દિવસ માટેનો ખર્ચ, 7 દિવસનો ખર્ચ બરાબર ખર્ચ 273 રૂપિયા થાય। તો આ રીતે જવાબ તમારે લખવાનો છે। તો અહીંયા આ પ્રકરણ છે પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો। તમે તમારી રીતે સરસ વ્યવસ્થિત રીતે આ માર્ગદર્શક તરીકે ઉપયોગ કરજો, પછી પોતાની જાતે ગણવાનો પ્રયત્ન કરજો। થેન્ક યુ।